હવે સાંભળો તમે આગળ ગીત શીખી ગયા કયું ગીત છે ચાલો જોવા જઈએ મેરો ચાલો જોવા જઈએ ચાલો જોવા જઈએ મેરો ચાલો જોવા જઈએ યાદ આવ્યું હા તો એ ગીતમાં મેરા વિશે વાત કરવામાં આવી છે ખબર છે ને તમને તો બાળ મિત્રો આપણે આ રીતે મેરાની જ વાત કરવાના છે અને આપણો પાઠ છે દાદા ખોવાયા છે હવે વિચારો દાદા કોઈ દિવસ ખોવાઈ જાય નાના બાળકો ખોવાઈ જાય તો અહીં કેમ કહ્યું છે કે દાદા ખોવાયા છે બાળ મિત્રો આપણે વાર્તા સાંભળીએ અને સમજીએ તો આપણે જોવા કોણ છે તમને દેખાય છે ખબર પડે છે જો આ એક છોકરો છે એનું નામ શું છે બોલો નથી ખબર ચાલો હું તમને કહું એનું નામ યજ્ઞ છે તો બાળ મિત્રો આ યજ્ઞ જુઓ કેટલું ઝડપથી ચાલે છે ક્યાં જાય છે બોલો બોલો મેરામાં તો એ મેરામાં જવા કરે છે હવે મેરામાં નાના છોકરાને એકલા જવા દેવાય બોલો જવા દેવાય ના તો આ યજ્ઞ કોની સાથે જાય છે મેરામાં જોવું છે તમારે જુઓ યજ્ઞ જાય છે એના દાદા સાથે બરાબર છે તો એના દાદા કોણ છે શું કરે છે ક્યાં રહે છે એ વિશે આપણે જોઈએ જો યજ્ઞ યજ્ઞ ક્યાં રહે છે યજ્ઞ વાત્રક નગરમાં રહે છે ક્યાં રહે છે વાત્રક નગર હવે જો નગર નગર એટલે શહેર હવે આપણે બધા ક્યાં રહીએ છીએ સુરત શહેરમાં તો સુરતને નગર પણ કહેવાય અને સુરતને શહેર પણ કહેવાય તો સાંભળો બાળકો યજ્ઞ રહે છે વાત્રક નગરમાં હવે વાત્રક નગર તો ઘણું મોટું હોય છે તો બાળ મિત્રો વાત્રક નગરમાં એ ક્યાં રહેતો હશે તો વાત્રક નગરમાં એ આશીષ સોસાયટીમાં રહે છે ક્યાં રહે છે આશીષ સોસાયટીમાં બંગલા નંબર 3 માં રહે છે ક્યાં રહે છે બંગલા નંબર 3 માં હવે બાળ મિત્રો સાંભળો કે મેરો ક્યાં આવ્યો છે મેરો ક્યાં લાગેલો છે તો મેરો વાત્રક નગરમાં આવ્યો છે તો યજ્ઞને ખબર પડે છે તો એના દાદાને મેરો જોવા માટે કહે છે ત્યારે દાદા એને મેરો જોવા લઈ જાય છે તો બાળ મિત્રો આપણે આ આખી વાર્તા આપણે ધ્યાનથી સાંભળીએ આપણે વાર્તા વાંચીએ દાદા જ જોઈએ જુઓ આપણે પહેલા વાર્તા વાંચીશું અને પછી આપણે સમજીશું ચાલો વાંચન શરૂ કરીએ વાત્રક નગરમાં આનંદ મેરો હતો બધા મેરાની વાતો કરતા હતા વાત્રક નગરમાં આશીષ સોસાયટી હતી તેના બંગલા નંબર 3 માં યજ્ઞ રહે તે પણ એના દાદા ત્રિકમદાસ સાથે આનંદ મેરામાં ગયો તે બહુ ખુશ હતો યજ્ઞ તો સીધો રમકડાની દુકાને ઊભો રહ્યો તેણે કહ્યું દાદા મને આ રમકડું લઈ આપો દાદા કહે કોઈ રમકડું લેવાનું નથી તેઓ ત્યાંથી આગળ ગયા યજ્ઞ આઈસ્ક્રીમની દુકાન આગળ ઊભો રહી ગયો તેણે આઈસ્ક્રીમ ખાવાની ચીક કરી દાદાએ તેને સમજાવતા કહ્યું બેટા પહેલાં મેરો જોઈ લે પછી
તારે જે જોઈએ તે લઈશું. દાદાએ રમકડું ન લઈ આપ્યું, આઈસ્ક્રીમ પણ ન ખવડાવ્યો. યજ્ઞ રિસાઈ ગયો. એટલામાં તેણે મોટું ચકડોળ જોઈને કહ્યું, દાદા મારે પેલા મોટા ચકડોળમાં બેસવું છે. દાદા આ વખતે રાજી થઈને કહે, ભલે તું અહીં ઊભો રહે, હું ટિકિટ લઈને આવું. યજ્ઞને ઊભો રાખીને દાદા ટિકિટ લેવા ગયા. ત્યાં જ એક ખેલ બતાવનાર મોટરસાઇકલ લઈને આવ્યો. આસપાસ એકદમ અવાજ વધી ગયો, દોડધામ મચી ગઈ. યજ્ઞ પણ સૌની સાથે દોડ્યો. દાદા ટિકિટ લઈને આવ્યા. એમણે યજ્ઞને ત્યાં ન જોયો. દાદા હાંફરા ફાંફરા થઈને યજ્ઞને શોધવા લાગ્યા. આ તરફ યજ્ઞ રડતો હતો. એક પોલીસ અંકલે તેને રડતો જોયો. તેમણે પૂછ્યું, તારું નામ શું છે, તું કોની સાથે આવ્યો છે? યજ્ઞએ કહ્યું, દાદા સાથે આવ્યો છું, મારા દાદા ખોવાઈ ગયા છે. પોલીસ અંકલે કહ્યું, ચિંતા ન કરીશ, હું તને તારા ઘેર પહોંચાડીશ, તું ક્યાં રહે છે? યજ્ઞએ રડતા રડતા કહ્યું, વાત્રક નગર આશીષ સોસાયટી, મારા દાદાનું નામ ત્રિકમદાસ છે. આ સાંભળી પોલીસ અંકલ કહે, હું તારા દાદા ત્રિકમભાઈને ઓળખું છું, હું તારા દાદા શોધી આપીશ. યજ્ઞ હજુ રડતો હતો. પોલીસ અંકલ કહે, તું રડ નહીં, ચાલ હું તને આઈસ્ક્રીમ ખવડાવું. યજ્ઞ બોલ્યો, મારે આઈસ્ક્રીમ નથી ખાવો, મારે તો દાદા પાસે જવું છે. પોલીસ અંકલે તેને સમજાવતા કહ્યું, તારા દાદા આટલામાં જ ક્યાંક હશે, ત્યાં સુધી લે આ ચણાચોર ગરમ ખા. યજ્ઞએ રડતા રડતા કહ્યું, ના મારે કશું ખાવું નથી, મારે દાદા પાસે જવું છે. પોલીસ અંકલ અને યજ્ઞ ધીરે ધીરે ચાલતા હતા. થોડી વારમાં રમકડાની દુકાન આવી ગઈ. પોલીસ અંકલે કહ્યું, હું તને રમકડું અપાવું. યજ્ઞ કહે, ના મારે રમકડું નથી જોઈતું, મારે તો દાદા પાસે જવું છે. પોલીસ અંકલ વારંવાર યજ્ઞને રમકડું લેવા સમજાવતા હતા. યજ્ઞ રડતા રડતા બોલ્યો, મારે દાદા જ જોઈએ, બીજું કંઈ જ જોઈતું નથી. જુઓ અહીં તમે આખી વાર્તા સાંભળીને તમે બધા જ મેળામાં ગયા છો, ગયા છો ને, ઘણી મજા કરી હશે. કોની કોની સાથે ગયા છો બોલો બાળ મિત્રો, બોલો મમ્મી પપ્પા સાથે, બરાબર, પછી દાદા દાદી કાકા કાકી કે કોઈ પણ સભ્યો સાથે તમે ગયા હશો. હવે તમે જુઓ મેળામાં કેટલી મજા આવે છે ને. અને જુઓ ત્યાં ઘણા બધા દુકાનો હોય છે અને એ બધી દુકાનોમાં ઘણી બધી વસ્તુઓ વેચાતી હોય છે. તો બાળકો એ બધું જોઈને તમને બધું લેવાનું મન થાય છે ને? તો સાંભળો, તમારે બધું જોવાનું પણ મમ્મી પપ્પા કહે તે રીતે તમારે કરવાનું છે. અને સાંભળો, આપણી વાર્તામાં જે રીતે યજ્ઞ મેળામાં ખોવાઈ જાય છે અને રડે છે, બરાબર છે ને, તો તમારી સાથે ક્યારેક આવું થાય તો તમે શું કરશો? બોલો બાળકો, તમે રડશો? ના, તમારે હિંમત રાખવાની છે અને ગભરાવાનું નથી. તમારે કોઈ પણ માણસ દેખાય તો તેને કહેવાનું કે હું મેળામાં ખોવાઈ ગયો છું, તમે મારા મમ્મી કે પપ્પાનો નંબર ડાયલ કરીને મને વાત કરાવો.
આ વસ્તુ તમે કહેશો તો એ લોકો તમને ફોન લગાવી આપશે અને તમે તમારા મમ્મી પપ્પા સાથે વાત કરીને ભેગા થઈ શકશો. બરાબર છે? એટલે આપણે ગભરાવું નહીં. બીજ બાળકો, તમે ક્યારેક મેળામાં જાઓ અને ખોવાઈ જાઓ તો પોલીસ અંકલને જોઈને તમે શું કરશો? ગભરાઈ જશો? ના, આપણે સહેજ પણ ગભરાવાનું નથી. પોલીસ તો આપણી મદદ કરે છે, આપણને હેલ્પ કરે છે. તો બાળકો, તમારે પોલીસથી ડરવાનું નહીં. મમ્મી ક્યારેક તમને એવું કહે છે ને કે સૂઈ જા, ધમાલ નહીં કર, મસ્તી નહીં કર, નહીં તો પોલીસ પકડી જશે, કહે છે ને. પણ આપણે ડરવું નહીં બાળકો. પોલીસ આપણને મદદ જ કરે છે, પણ કેવા લોકોને હેરાન કરે છે? જે બીજાને હેરાન કરે છે અને ક્યારેક એ લોકો ચોરી કરે, ધમાલ કરે કે ઝઘડો કરે, તેવા લોકોને જ એ લોકો પરેશાન કરે છે અને એ લોકોને જેલમાં પૂરી દે છે. તો બાળકો, આપણે પોલીસથી ડરવું જોઈએ નહીં અને આપણે એમની મદદ લેવી જોઈએ. બરાબર? જે તમે વાર્તા સાંભળીને યજ્ઞ વિશે ઘણું બધું જાણ્યું, તો બાળકો મેળા વિશે પણ તમે ઘણી માહિતી મેળવી. તો આ બધી વાતો તમારે તમારા મિત્રો સાથે, દાદા સાથે કરવાની છે અને વધારે વાંચવાનું છે. બરાબર છે બાળ મિત્રો? બાય.